રાજકોટમાંથી ગુજરાત એટીએસ દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। એટીએસ દ્વારા તમામ આરોપીઓને રાજકોટ એસઓજી ઓફિસે લાવવામાં આવ્યા। આતંકી પકડાવવાની સમગ્ર ઘટના અંગે એટીએસના એસીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે જણાવ્યું કે એટીએસ દ્વારા કુલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ સોની બજારમાં આ આતંકીઓ મજૂરી કામ કરતા હતા, તેમજ એટીએસએ સોની બજારમાં યોગી ચેમ્બર અને જેપી ટાવરમાં આતંકી ગતિવિધિ ચાલી રહ્યાની બાતમી ગુજરાત એટીએસને મળી। આ બંને ટાવરમાં મોટી સંખ્યામાં બંગાળથી આવેલ કારીગરો સોનાનું છૂટક મજૂરી કામ કરતા હોય છે, કે જેમાંથી અમુક લોકો અલકાયદા જેવા ખૂંખાર આતંકી સંગઠન સાથે સંકળાયેલ છે અને તેના માટે યુવકોનું બ્રેઇનવોશ કરવા સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। એટીએસએ બંને સ્થળે એક સાથે રાત્રે 11 વાગ્યાના અરસામાં દરોડો પાડી અને અલકાયદા સાથે જોડાયેલ અમન, અબ્દુલ શકુર અને સૈફ નવાઝ નામના શખ્સોની ધરપકડ કરી। આ ઉપરાંત તેની સંપર્કમાં રહેનાર કાઝી આલમગીર, તેનો સાળો સહિતના 10 લોકોની ધરપકડ કરી। આ ઉપરાંત પત્રકાર પરિષદમાં આપવામાં આવેલ જાણકારી અનુસાર એટીએસ દ્વારા અલગ અલગ બે ટીમો બનાવવામાં આવી। બંને ટીમો બે દિવસ રાજકોટમાં વોચમાં હતી। આ ત્રણેય આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે। તમામ આતંકીઓ પશ્ચિમ બંગાળના વતની છે। આ લોકોનો અસલી નામની તપાસ કરવામાં આવી રહી છે। ટેલિગ્રામ સહિતની એપનો તેઓ ઉપયોગ કરતા હતા, તેમજ આતંકીઓ ઓટોમેટિક હથિયાર ચલાવવાની ટ્રેનિંગ મેળવી હતી। આતંકીનો હેન્ડલર તેને આદેશ કરવાનો હતો કે આગળ શું કરવું। આ આતંકીઓ બીજા લોકોને જોડાવા માટે પ્રેરણા આપતા હતા। અલગ અલગ 5 મોબાઈલ મળ્યા છે, કે જેમાં કન્વર્ઝેશન એપનો ઉપયોગ કરતા હતા। વેપન કઈ રીતે ચલાવવું તેની એપ પણ મોબાઈલ મળી આવી છે। મટીરીયલનો ઉપયોગ કરતા હતા, રેડિકલ મટીરીયલ મળી આવ્યું છે અને આ લોકોના હેન્ડલર બાંગ્લાદેશમાં હતો, તે આદેશ કરે તે મુજબ રાજકોટમાં અંજામ આપવાના હતા। આ સાથે આતંકીઓ પાસેથી એક ઓટોમેટિક પિસ્તોલ તેમજ બુલેટ મળી આવી। અત્યારે રાજકોટમાં સોની બજારમાં નોકરી કરે છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલકાયદાથી જોડાયેલ છે ઓર અત્યારે આ રાજકોટમાં આ તંજીમનો પ્રચાર પ્રસાર કરે છે અને અત્યારે બીજાને પણ તંજીમે જોડાવા માટે પ્રેરિત કરે છે ઓર એ કોઈ પણ કારણોસર એને શું કામ લેવાનું છે પણ એને હથિયારની પણ ખરીદી પણ કરવામાં આવશે એવું અમારે પાસે બાતમી મળી હતી ઓર આ બાતમી હર્ષ ઉપાધ્યાય સાહેબ જે છે એ વરિષ્ઠ અધિકારીઓને આપી હતી ઓર આ વરિષ્ઠ અધિકારીઓની સૂચના મુજબ બે ટીમોની રચના કરવામાં આવી હતી। એ ટીમો એ ટીમમાં નેતૃત્વમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી એસએલ ચૌધરી હતા ઓર એને સાથે પોલીસ ઇન્સ્પેક્ટર એચવી સિસારા, એએસ ચાવડા, બીએચ કોરાટ, કેજે રાઠોડ, જેએમ પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી વાઘેલા, વીઆર જાડેજા, વાયજી ગુજર, એસઆર ચૌધરી, એચડી વાડેર, ડીએસ ચૌધરી, આરસી વડવાણા અને પીઆર વસાવા હતા। એ બે ટીમો અહીંયા રાજકોટમાં છેલ્લા 3-4 દિવસથી જો અહીંયા વોચમાં હતા ઓર અમારી એટીએસની અહીંયા ઉપસ્થિત ટીમ ઓર ત્યાંની જે અમારી જે એટીએસની અમદાવાદની ટીમ હતી એ બંને ટીમો અહીંયા હ્યુમન અને ટેકનિકલ વોચ છેલ્લા 3-4 દિવસથી અહીંયા રાખ્યો હતો। આ ટીમ જો એ કાલ 31 જુલાઈના દિવસે જો 3 માણસોની ને ડિટેન કર્યા હતા। એ માણસોનો નામ જે છે હું બોલું છું, અબ્દુલ શકુર અલી સનોક હજરત શેખ